नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વૃંદાવન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સંતાડી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વૃંદાવન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સંતાડી રાખેલા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. કારમાંથી મોપેડ પર લઈને જઈને છૂટક વેચાણ કરતો હતો. પોલીસે દારૂ, મોબાઈલ, મોપેડ અને કાર મળી કુલ 1,70,000નો મુદ્દામાલ કબજે કરી દારૂ સપ્લાય કરનાર બુટલેગરનો વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળીના તહેવારને લઈને પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ વધાર્યું હતું. જ્યાં શનિવારે રાત્રે વારસિયા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક શખ્સ મોપેડ લઈને વૃંદાવન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં રાખેલી પોતાની 6 કારમાં મૂકી રાખેલો વિદેશી દારૂનો જથ્થો લેવા માટે આવે છે. તે શખ્સ કારમાં સંતાડી રાખેલ દારૂના જથ્થામાંથી કેટલોક માલ પોતાની એક્ટિવા મોપેડ પર લઈ જઈ છૂટકમાં વેચાણ કરે છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે સ્થળ પર રેડ કરી હતી. દરમિયાન પવન કહાર ઝડપાઈ ગયો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઈલ તથા મોપેડ અને કાર મળી કુલ 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ દારૂ સપ્લાય કરનાર આરોપી રાકેશ કનોજિયાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. समाचारों का सतत अपडेट मिलावा माटे हमारी नेशन प्लस न्यूज़ से यूट्यूब चैनल ले सब्सक्राइब करो, बेल आइकन दबावो और फॉलो करो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर.